નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું યુટ્યુબ ચેનલની અંદર ધોરણ આઠની અંદર વિજ્ઞાન વિષયમાં પાઠ પહેલો આવે છે પાક ઉત્પાદન અને વ્યવસ્થાપન તો આ પાઠને લગતા જે કંઈ સ્વાદ્યપોથીના પ્રશ્ન જવાબ છે એમની અહીંયા વિડીયોની અંદર ચર્ચા કરશું જેમાં દરેક નાના મોટા આ પાઠના પ્રશ્ન જવાબ જોવાના છીએ જે આવનારી પરીક્ષામાં પણ પૂછાઈ શકે એવા છે તો વિડીયો અંત સુધી જોજો વિડીયો ગમે તો લાઇક કરજો કોમેન્ટ કરજો અને તમારા મિત્રોને પણ વિડીયો જરૂરથી શેર કરજો જેથી કરીને આ અને પોથીના પ્રશ્ન જવાબ તમારા મિત્રોને પણ ઉપયોગી થાય બરાબર તો જોતા જઈએ અલગ અલગ પ્રશ્ન જવાબ ચાલો પ્રશ્ન પહેલો છે નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને ક્રમ અક્ષર છે એ આપેલા બોક્સની અંદર લખવાનો છે બરાબર એ ડી ચાર ઓપ્શનમાંથી જે સાચો હોય એ લખવાનો ચાલો પેલું છે મકાઈના પાકને કયા વર્ગમાં વર્ગીકૃત કરી શકાય છે તો મકાઈનો પાક છે એ ખરીફ પાક કહેવાય છે તો જવાબમાં આવશે એ ઓપ્શન બીજું છે નીચેના પૈકી કયો ખરીફ પાક છે તો આ ચાર ડાંગર ચણા વટાણા અળસીમાંથી કયો ખરીફ પાક છે તો કે ડાંગર છે તો એમાં એ ઓપ્શન આવશે ત્રીજું છે ઘઉં અને ચણાને નીચેના પૈકી કયા વર્ગમાં વર્ગીકૃત કરાય તો ઘઉં અને ચણા છે એ રવિ પાક છે તો એના જવાબમાં આવશે એ ઓપ્શન ચોથું છે જમીનને ખેડવા માટે વપરાતું પરંપરાગત સાધન કયું છે તો પરંપરાગત સાધન છે એ તો હળ છે તો એના જવાબમાં આવશે ડી ઓપ્શન પાંચમું છે ખેતરની જમીનને સમથળ કરવા તથા માટીના ઢેફા ભાંગવા ક્યુ સાધન વપરાય છે તો એના માટે સમાર વપરાય છે તો જવાબમાં આવશે સી ઓપ્શન છઠ્ઠું છે ખરપિયાનું કાર્ય શું છે તો ખરપિયાનું કાર્ય તો જમીન ખેડવાનું છે તો જવાબમાં બી ઓપ્શન આવશે સાતમું છે નીચેનામાંથી ક્યુ કુદરતી ખાતર નથી તો યુરિયા છે તો કૃત્રિમ ખાતર છે કુદરતી તો નથી તો જવાબમાં ડી ઓપ્શન આવશે આઠમું છે નીચેનામાંથી કયું કૃત્રિમ ખાતર નથી તો વર્મી કમ્પોસ્ટ ખાતર છે કૃત્રિમ ખાતર નથી તો કુદરતી ખાતર છે તો જવાબમાં ડી ઓપ્શન આવશે નવમું છે સિંચાઈની કઈ પદ્ધતિમાં પાણીનો વ્યય સૌથી ઓછો થાય છે તો એના જવાબમાં આવશે ટપક પદ્ધતિ સી ઓપ્શન દસમું છે નીંદણ દૂર કરવા કયું સાધન વપરાય છે તો એના જવાબમાં આવશે ખુરપી વપરાય છે તો એ ઓપ્શન આવશે અગિયારમું છે ટુ ફોર ડી કયા પ્રકારનું રસાયણ છે તો નિંદણનો નાશ કરે એવું રસાયણ છે તો એના જવાબમાં બી ઓપ્શન આવશે નિંદણ નાશક બારમું છે અનાજ બગડે નહીં તે માટે સાના સૂકા છે વપરાય છે એના માટે લીમડાના સૂકા પાન વાપરી છે તો એના જવાબમાં આવશે બી ઓપ્શન પ્રશ્ન બીજો છે નીચેના પ્રશ્નના માત્ર ઉત્તર લખવાના છે જેમાં પેલો છે જે પાકને શિયાળાની ઋતુમાં રોપવામાં આવે તે પાકને શું કહેવાય તો કે રવિ પાક કહેવાય બીજું ખરીફ પાકનો સમયગાળો કયા માસથી કયા માસનો હોય તો ખરીફ પાકનો સમયગાળો છે જૂનથી સપ્ટેમ્બરનો હોય ત્રીજું ખેતરની માટીના ઢેફા ભાંગવા ક્યુ પરંપરાગત ઓજાર વપરાય છે તો એના માટે સમાર છે એ વાપરવામાં આવે છે ચોથું જમીનમાં બીજની રોપણી કરવા આજના જમાનામાં ટ્રેક્ટર દ્વારા સંચાલિત ક્યુ સાધન વપરાય તો વાવણીઓ છે એ વપરાય છે પાંચમું સિંબી વનસ્પતિના મૂળની મૂળગંડીકાઓમાં રહેલા કયા બેક્ટેરિયા જમીનમાં નાઇટ્રોજનનું સ્થાપન કરી શકે છે તેના જવાબમાં આવશે રાઇઝોબિયમ બેક્ટેરિયા છઠ્ઠું ખેતરમાં પાક સાથે બિનજરૂરી છોડ કુદરતી રીતે ઊગી નીકળે છે તેને શું કહેવાય એને નીંદણ કહેવાય સાતમું હાથ વડે લણણી કરવા ક્યુ સાધન વપરાય છે તો હાથ વડે લણણી કરવા દાંતરડું વપરાય છે આઠમું લણણી માટે વપરાતું યાંત્રિક સાધન કયું છે તો લણણી માટે ક્યુ યાંત્રિક સાધન વાપરીએ છીએ તો કે હાર્વેસ્ટર વાપરીએ છીએ પછી આવે છે પ્રશ્ન નંબર ત્રણ નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો પહેલો પ્રશ્ન ઋતુને આધારે પાકને કયા બે વર્ગમાં વહેંચવામાં આવે છે તેનો જવાબ થશે ઋતુને આધારે પાકને ખરીફ પાક અને રવિ પાક એમ બે વર્ગમાં વહેંચવામાં આવે છે પછી બીજો પ્રશ્ન અળસિયા અને સૂક્ષ્મજીવો ખેડૂતને કઈ રીતે મદદરૂપ છે તેના જવાબમાં આવશે અળસિયા અને સૂક્ષ્મજીવો માટીને ઉપર નીચે કરી જમીનને પોચી બનાવે છે તથા તથા જમીનમાં સેન્દ્રીય પદાર્થોનો ઉમેરો કરે છે તે રીતે ખેડૂતને મદદરૂપ બને છે ત્યાર પછી ત્રીજો પ્રશ્ન જુઓ જમીનમાંના સૂક્ષ્મજીવો કેવી રીતે જમીનમાં સેન્દ્રીય પદાર્થોનો ઉમેરો કરે છે તેના જવાબમાં આવશે જમીનમાંના સૂક્ષ્મજીવો જમીનમાં રહેલા મૃત વનસ્પતિ અને મૃત પ્રાણીઓનું વિઘટન કરી તેમના મૃતદેહોમાં રહેલા પોષક તત્વોનો સેન્દ્રિય પદાર્થોના રૂપમાં જમીનમાં ભેળવે છે એ રીતે શું કરે જમીનની અંદર ઉમેરો કરે ત્યાર પછી ચોથો પ્રશ્ન હળના પ્રકાર કેટલા અને ક્યાં ક્યાં છે તેના જવાબમાં આવશે હળના બે પ્રકાર છે પેલું લાકડાનું અળ બીજું લોખંડનું અળ ત્યાર પછીનો પાંચમો પ્રશ્ન જો ખેતરની માટી અત્યંત સૂકી હોય તો ખેડની અગાઉ શું કરવામાં આવે છે તેના જવાબમાં આવશે જો ખેતરની માટી અત્યંત સૂકી હોય તો ખેડની અગાઉ પાણી આપવામાં આવે છે છઠ્ઠો પ્રશ્ન છે વાવતી વખતે બીજ જમીનમાં ઢંકાયેલું શા માટે રાખ રહેવું જોઈએ તેના જવાબમાં આવશે વાવતી વખતે બીજ જમીનમાં ઢંકાયેલું રહે તો પક્ષીઓ દ્વારા બીજને થતું નુકસાન છે એ અટકે છે સાતમું છે સમારનો ઉપયોગ શું છે તો એના જવાબમાં આવશે સમારનો ઉપયોગ ખેતરની જમીનમાં ઢેફા મોટા હોય તો તેને તોડવા અથવા ભાંગવા અને જમીનને સમતળ કરવા માટે થાય છે ત્યાર પછી આઠમું છે જમીનમાં કુદરતી ખાતર ઉમેરવાનું હોય તો તેને જમીન ખેડતા પહેલાં નાખવું જોઈએ શા માટે એના જવાબમાં આવશે જમીન ખેડતા પહેલાં કુદરતી ખાતર નાખવાથી જમીનમાં કુદરતી ખાતરનું મિશ્રણ વ્યવસ્થિત રીતે થઈ શકે છે નવમું છે એનપીકે ખાતર એટલે શું તેના જવાબમાં આવશે જે ખાતરમાં નાઇટ્રોજન ફોસ્ફરસ અને પોટેશિયમ તત્વો હોય તેવા ખાતરને એનપીકે ખાતર કહે છે દસમા પ્રશ્ન છે સિંચાઈના સ્ત્રોત જણાવો તો એના જવાબમાં આવશે કુવાઓ બોર કુવાઓ તળાવો સરોવર નદીઓ બંધ અને નહેરો સિંચાઈના સ્ત્રોત છે અગિયારમો પ્રશ્ન છે સિંચાઈની આધુનિક પદ્ધતિઓ જણાવો તેના જવાબમાં આવશે સિંચાઈની આધુનિક પદ્ધતિઓ ફુવારા પદ્ધતિ અને ટપક પદ્ધતિ છે બારમો છે નીંદણનાશકનો છંટકાવ ક્યારે કરવો જોઈએ એના જવાબમાં આવશે નીંદણનાશક એટલે કે નીંદણના વનસ્પતિ વૃદ્ધિના સમયે બરાબર જ્યારે નીંદણ છે એ વધતું હોય વનસ્પતિ વધતી હોય તો નીંદણના વનસ્પતિ વૃદ્ધિના સમયે પુષ્પ અને બીજ બનતા પહેલાં નીંદણનાશકનો છંટકાવ કરવો જોઈએ પછી તેરમું છે ભારતમાં ઉજવાતા લણીના ઉત્સવો જણાવો તેના જવાબમાં આવશે ભારતમાં ઉજવાતા લણીના ઉત્સવોમાં પોંગલ બેસાખી બિહુ ઓણમ હોળી અને દિવાળી છે ચોથો પ્રશ્ન છે વ્યાખ્યા આપો પહેલી વ્યાખ્યા છે ખેડાણ તો ખેડાણ કોને કહેવાય તો કે માટીને ઉપર નીચેને પોચી કરવાની ક્રિયાને ખેડાણ કહે છે બીજી વ્યાખ્યા છે ખાતર વનસ્પતિના તંદુરસ્ત વિકાસ માટે પોષક દ્રવ્ય સ્વરૂપે જે પદાર્થોને જમીનમાં ઉમેરવામાં આવે છે તેને ખાતર કહે છે ત્રીજી વ્યાખ્યા છે સિંચાઈ સમયાંતરે ખેતરમાં પાણી પૂરું પાડવાની ક્રિયાને સિંચાઈ કહે છે ચોથી વ્યાખ્યા છે નીંદણ ખેતરમાં પાકની સાથે બિનજરૂરી છોડ કુદરતી રીતે ઊગી નીકળે છે તેને નીંદણ કહે છે પાંચમી વ્યાખ્યા છે લણણી પાક જ્યારે પૂર્ણ પરિપક્વ થઈ જાય એટલે કે પાક છે એ બધો પાકી જાય ત્યારે તેને કાપવાની ક્રિયાને લણણી કહે છે પછી આવે છે પ્રશ્ન નંબર પાંચ નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો જેમાં પહેલો છે રોપણી વિશે ટૂંકી નોંધ લખો તો રોપણી વિશે લખવાનું છે બરાબર રોપણી એટલે કે વાવણી તો રોપણી કાઉસમાં વાવણી પાક ઉત્પાદનનો સૌથી મહત્ત્વનો તબક્કો છે વાવણી પહેલાં સારી ગુણવત્તાવાળા બીજની પસંદગી કરવામાં આવે છે સારી ગુણવત્તાવાળા બીજ સ્વચ્છ અને તંદુરસ્ત હોય છે ખેડૂત સારી ઉપજ પ્રાપ્ત કરવાવાળા બીજને પ્રાથમિકતા આપે છે પરંપરાગત રીતે બીજની વાવણી કરવા માટે વાપરવામાં આવતું ઓજાર ગરણી આકારનું હોય તેને ઓરણી કહે છે બીજને ગરણીની અંદર નાખી ધારદાર અણીવાળા બે કે ત્રણ પાઇપમાંથી છેડે સુધી જાય તે માટીમાં ખૂંપી અને ત્યાં બીજનું સ્થાપન કરે છે અને આજના જમાનામાં ટ્રેક્ટર દ્વારા સંચાલિત વાવણીયા એટલે કે સીડ ડ્રીલનો ઉપયોગ થાય જેમાં સમાન અંતર અને ઊંડાઈ છે બની રહે છે અને બીજ ઢંકાયેલું રહે છે અને સમય અને શક્તિનો પણ બચાવ થાય છે ત્યાર પછી બીજો પ્રશ્ન છે નિંદામણ વિશે ટૂંકી નોંધ લખો તો નીંદણને દૂર કરવાની ક્રિયાને નિંદામણ કહે છે નીંદણ દૂર કરવાની ઘણી બધી રીતો છે જેમાંનું સાદું ઓજાર ખુરપી છે સમયાંતરે ખુરપી વડે નીંદણ દૂર કરી શકાય હાથ વડે મૂળ સહિત નીંદણ ઉખેડી શકાય પાક ઉગતા પહેલાં ખેડ દ્વારા નીંદણ ઉખાડીને દૂર કરી શકાય છે સુકાઈને માટીમાં ભળી જાય ત્યારે વાવણીમાં વાવણીયાના ઉપયોગ વખતે પણ તે દૂર કરી શકાય છે કેટલાક રસાયણો નીંદણનાશકનો છંટકાવ કરવાથી જેમ કે ટુફોરડી જેવા પણ એનો છંટકાવ કરવાથી પણ નીંદણ છે દૂર કરી શકાય અને પાકને કંઈ નુકસાન પણ થતું નથી અને યોગ્ય પ્રમાણમાં પાણીમાં ભેળવીને ખેતરમાં સ્પ્રે દ્વારા છંટકાવ પણ કરવામાં આવે છે ત્રીજો પ્રશ્ન છે થ્રેસિંગ વિશે ટૂંકી ન લખો તો પાક જ્યારે પૂર્ણ પરિપક્વ થઈ જાય ત્યારે તેની કાપણી એટલે કે લણણી કરવામાં આવે છે કાપવામાં આવેલ પાકમાં બીજ કે દાણા કણસલામાં હોય છે કણસલું એટલે ફોતરું કણસલામાંથી દાણા છૂટા પાડવાની ક્રિયાને થ્રેસિંગ કહે છે આ માટેનું યાંત્રિક સાધન થ્રેસર છે વળી લણણી કરવાનું હાર્વેસ્ટર અને થ્રેસર બંનેનું સંયુક્ત સ્વરૂપ કોમ્બાઇન મશીન છે તેના દ્વારા લણણી કરી શકાય છે અને દાણા છૂપ પણ છૂટા પાડી શકાય છે ત્યાર પછી ચોથો છે પ્રશ્ન ડાંગરને શિયાળામાં શા માટે ઉગાડવામાં આવતી નથી તેનો જવાબ લખી શકીએ કે ડાંગરને વધારે માત્રામાં પાણી જોઈતું હોવાથી તેને માત્ર ચોમાસામાં જ ઉગાડવામાં આવે છે જ્યારે શિયાળામાં વાતાવરણ સૂકવું હોય તેમજ પાણી પણ પૂરતું મળી શકતું નથી માટે ડાંગરને શિયાળામાં ઉગાડવામાં આવતું નથી ત્યાર પછી પાંચમા પ્રશ્ન ખેતરમાં સતત પાક ઉગાડવાના લીધે જમીન પર કઈ અસર થાય છે સમજાવો તેનો જવાબ લખી શકીએ કે ખેતરમાં સતત પાક ઉગાડવાને લીધે તેમાં પોષક તત્વો ઓછા પ્રાપ્ત થાય છે આથી જમીનની ફળદ્રુપતા ઘટે છે આવી જમીનમાં પાક ઉગાડવામાં આવે તો પાક ઓછો અને નબળો પ્રાપ્ત થાય છે માટે ખેડૂતને પણ નુકસાન થાય છે આથી જમીન પર એકને એક પાક ઉગાડવા ઉગાડવાની ઘણી બધી અસર થાય છે છઠ્ઠો પ્રશ્ન છે નીંદણ એટલે શું આપણે તેનું નિયંત્રણ કેવી રીતે કરી શકીએ છીએ તેના જવાબમાં લખી શકીએ કે ખેતરમાં કેટલાક બિનજરૂરી છોડ કુદરતી રીતે પાકની સાથે ઉગી નીકળે છે આવા બિનજરૂરી છોડને શું કહેવાય છે નીંદણ કહે છે અને નીંદણને દૂર કરવાની ક્રિયાને નિંદામણ કહે છે નીંદણ દૂર કરવું જરૂરી છે ખુરપી સાધન વડે નીંદણ દૂર કરવામાં આવે છે વળી જમીન ખેડતી વખતે હળ ફેરવવાથી નીંદણ નાશ પામે છે તેમજ વાવણી વખતે વાવણિયા દ્વારા પણ નીંદણ દૂર કરી શકાય છે નીંદણ દૂર કરવા ટુફોડી જેવા રસાયણનો ઉપયોગ કરવામાં આવે છે તેનો છંટકાવ નીંદણ પર કરવાથી નીંદણ નાશ પામે છે અને મુખ્ય પાકને નુકસાન થતું નથી ત્યાર પછી આવે છે સાતમા પ્રશ્ન ખરીફ પાક અને રવિ પાક એટલે શું દરેકના બે બે ઉદાહરણ આપો તો ખરીફ પાક કોને કહેવાય તો કે વરસાદની ઋતુમાં રોપવામાં આવતા પાકને ખરીફ પાક કહે છે દાખલા તરીકે ડાંગર મકાઈ રવિ પાક કોને કહેવાય તો કે શિયાળામાં રોપવામાં આવતા પાકને રવિ પાક કહે છે દાખલા તરીકે ઘઉં ચણા આઠમા પ્રશ્ન છે ખેતી કામમાં વપરાતા ઓજારોના ચાર નામ આપી દરેકનો ઉપયોગ જણાવો તો એમાં અલગ અલગ ઘણા બધા આપણે નામ લખ્યા છે એમાં કોઈ પણ તમે ચા લખી શકો બરાબર પેલું હળ જમીનની ખેડ કરવા માટે બીજું સમાર ઢેફા ભાંગવા અને જમીન સપાટ કરવા એટલે કે સમતળ કરવા માટે ત્રીજું વાવણીઓ બિયારણ વાવવા માટે ચોથું ખુરપી નીંદણ દૂર કરવા માટે પાંચમું દાંતરડું પાકની લણણી કરવા માટે તથા જમીનની અંદર નીંદણ દૂર કરવા માટે છઠું દાંતાવાળો કરબ એ નીંદણ દૂર કરવા માટે પછી ખેડ સારી અને જમીનને પોચી કરવા માટે સાતમું થ્રેસર અનાજના કણસલા એટલે કે ફોતરા કે ડુંડામાંથી દાણા છૂટા પાડવા માટે ત્યાર પછી નવમાં પ્રશ્ન છે કુદરતી ખાતરના અને કૃત્રિમ ખાતરના નામ જણાવો તો કુદરતી ખાતરના નામ આ પ્રમાણે છે એમાં પહેલું છાણિયું ખાતર બીજું કમ્પોસ્ટ ખાતર તથા વર્મી કમ્પોસ્ટ ખાતર ત્રીજું લીલો પડવાશ ચોથું ખોળનું ખાતર પાંચમું ગોબર ગેસ પ્લાન્ટમાંથી મળતું ખાતર અને રાસાયણિક એટલે કે કૃત્રિમ ખાતરના નામ આ પ્રમાણે છે પહેલું યુરિયા બીજું એમોનિયમ સલ્ફેટ ત્રીજું સુપર ફોસ્ફેટ ચોથું પોટાશ એટલે કે સલ્ફર પાંચમું ડાય એમોનિયમ ફોસ્ફેટ ડીએપી છઠ્ઠું એનપીકે ખાતર પછી દસમો પ્રશ્ન છે કુદરતી ખાતરના ફાયદા જણાવો તેનો જવાબ લખી શકીએ પહેલું કુદરતી ખાતરથી જમીનનું બંધારણ સુધરે છે બીજું જમીનની જળસંગ્રહ ક્ષમતામાં વધારો થાય છે ત્રીજું પાકને બધા પોષક તત્વો મળે છે ચોથું જમીન છિદ્રાળુ બને છે જેનાથી વાયુ વિનિમયમાં સરળતા પ્રાપ્ત થાય છે પાંચમું તે ફાયદાકારક સૂક્ષ્મજીવોમાં વધારો કરે છે છઠ્ઠું કુદરતી ખાતરની અસર લાંબા સમય સુધી રહે છે તેથી તેને વારંવાર નાખવું પડતું નથી સાતમું આ ખાતર પાણીમાં અદ્રાવ્ય હોવાથી વરસાદના પાણી સાથે સહેલાઈથી ધોવાઈ જતું નથી આઠમું તે પ્રમાણમાં સસ્તું પડે છે ત્યાર પછી અગિયારમાં પ્રશ્ન છે કૃત્રિમ ખાતર વાપરવાના ફાયદા જણાવો તેના જવાબમાં પહેલું લખી શકીએ પાણીમાં દ્રાવ્ય હોવાથી જમીનને જરૂરી પોષક તત્વો ઝડપથી મળે છે આથી તેની તરત અસર જણાય છે અને પાક ઉત્પાદન પણ વધે છે બીજું વળી જમીનમાં જે પોષક તત્વો ઓછું જણાય તે મુજબનું કૃત્રિમ ખાતર આપી શકાય છે બારમો પ્રશ્ન છે કૃત્રિમ ખાતર વાપરવાના ગેરફાયદા જણાવો તેના જવાબમાં આવશે પહેલું કૃત્રિમ ખાતર વાપરવાથી જમીનનું બંધારણ બગડે છે તથા જળધારણ ક્ષમતામાં ઘટાડો થાય છે બીજું કૃત્રિમ ખાતર પાણીમાં દ્રાવ્ય હોવાથી વરસાદમાં ધોવાઈ જાય છે તથા જળ પ્રદૂષણ થાય છે વળી કૃત્રિમ ખાતર દરેક પાક લેતી વખતે કે દર વર્ષે આપવું પડે છે જે મોંઘું પડે છે ત્યાર પછી તેરમો પ્રશ્ન છે નિંદણથી પાકને શું નુકસાન થાય છે નિંદણ દૂર કરવા માટે કયા કયા સાધનો વપરાય છે તેનો જવાબ લખી શકે કે નિંદણ પાકને જમીનમાંથી જે પોષક તત્વો મળતા હોય તેમાં ભાગ પડાવે છે પરિણામે મુખ્ય પાકને પોષક તત્વો પૂરતા પ્રમાણમાં મળતા નથી આ ઉપરાંત નીંદણ પાકને મળતા સૂર્યપ્રકાશ અને પાણીમાં પણ ભાગ પડાવે છે આથી મુખ્ય પાક છે ઓછો ઉતરે છે નીંદણ દૂર કરવાના ઉપાયો એમાં પહેલું આવશે ખુરપી કોદાળી જેવા સાધનો વડે બીજું દાંતી એટલે કે દાંતાવાળા કરબ વડે આંતરખેડ કરવાથી ત્રીજું ટુફોરડી જેવા નીંદણનાશક રસાયણના ઉપયોગથી નીંદણ દૂર કરી શકાય છે ત્યાર પછી છઠ્ઠો પ્રશ્ન છે વૈજ્ઞાનિક કારણો આપી સમજાવો એમાં પહેલું છે ખેતીમાં આધુનિક ખેત ઓજારોનો ઉપયોગ કરવો જોઈએ તેનો જવાબ લખી શકીએ કે ખેતીમાં આધુનિક ખેત ઓજારો જેવા કે દાંતી વાવણીઓ ટ્રેક્ટરનો ઉપયોગ થાય છે આવા ખેત ઓજારોનો ઉપયોગ કરવાથી ઓછા સમયમાં વધુ કામ લઈ શકાય છે વળી તેમાં માનવબળ કે પ્રાણીબળનો ઉપયોગ થતો ન હોવાથી ખેડૂતને ભારે પરિશ્રમમાંથી મુક્તિ મળે છે અને સમયસર કામ પાર પડે છે ખેતરમાં એક કરતાં વધુ વખત પાક ઉત્પાદન કરી આર્થિક લાભ પણ વધુ મેળવી શકાય છે આથી પાક ઉત્પાદન વધે છે અને પાકનો બગાડ થતો નથી તેથી ખેતીમાં આધુનિક ખેત ખેતુજારોનો ઉપયોગ કરવો જોઈએ ત્યાર પછી બીજું વૈજ્ઞાનિક કારણ છે અળસિયા ખેડૂતના મિત્રો કહેવાય છે તેના જવાબમાં લખી શકીએ કારણ કે અળસિયા જમીનમાં રહી જમીનને ઉપર નીચે કરે છે અને જમીનને પોચી બનાવે છે અળસિયા જમીનમાં રહી સેન્દ્રીય પદાર્થોનો ઉમેરો કરતા રહે છે તેઓ કેટલાક નકામા પદાર્થો વગેરેમાંથી વર્મી કમ્પોસ્ટ ખાતર બનાવે છે આમ અળસિયા ખેડૂતની જમીન ઉપર નીચે અને પોચી કરવાનું તથા જમીનમાં સેન્દ્રીય પદાર્થો ઉમેરવાનું કાર્ય કરી ખેડૂતને મદદરૂપ બને છે તેથી અળસિયા ખેડૂતના મિત્રો કહેવાય છે ત્યાર પછી ત્રીજો પ્રશ્ન છે જમીનની ખેડ કરવી જોઈએ તેના જવાબ લખી શકીએ કે જમીનની ખેડ કરવાથી જમીનમાં રહેલા ઢેફા ભાંગીને જમીનના કણ છૂટા પાડે છે તેમજ ખેડ કરવાથી જમીનની માટી ઉપર નીચે થાય છે આથી જમીનમાં હવાની અવરજવર વધે છે અને જમીન પોચી બને છે પોચી જમીનમાં વાવેલા બીજ સરળતાથી ઉગી શકે છે બીજના અંકુર તથા જમીનમાં રહેલા સૂક્ષ્મજીવો અને અળસિયાને શ્વસન માટે જરૂરી હવા મળી શકે છે આથી જમીનની ખેડ કરવી જરૂરી છે ત્યાર પછી ચોથું વૈજ્ઞાનિક કારણ છે પાકની ફેરબદલી કરવી જોઈએ તેનો જવાબ લખી શકીએ કે એક જ જાતનો પાક સતત લેવામાં આવે તો જમીનમાં રહેલા પાકને જરૂરી એવા ચોક્કસ પોષક તત્વો તે પાક દ્વારા શોષાય છે તેથી જમીનમાં તેની ઉણપ પેદા થાય છે ખામી પેદા થાય છે અને પાક ઓછો ઉતરે છે અનાજ અને કઠોળનો પાક વારાફરતી લેવાથી જમીનનો કસ જળવાઈ રહે છે કઠોળનો પાક વાવવાથી તેના મૂળમાં આશ્રય લેતા રાઇઝોબિયમ નામના બેક્ટેરિયા નાઇટ્રોજનનું સ્થાપન કરી જમીનની ફળદ્રુપતા વધારવાનું કાર્ય કરે છે તેમજ પાકની ફેરબદલીથી પાકને નુકસાન કરતી જે જીવાતો છે એના પર પણ નિયંત્રણ આવે છે તેથી પાકની ફેરબદલી કરવી જોઈએ ત્યાર પછી પાંચમો વૈજ્ઞાનિક કારણ છે કૃત્રિમ ખાતરનો ઉપયોગ ઘટાડવો જોઈએ તેનો જવાબ લખી શકીએ કે કૃત્રિમ ખાતરના વધુ પડતા ઉપયોગથી જમીનનું બંધારણ બગડે છે કૃત્રિમ ખાતરના વધુ પ્રમાણથી કેટલીક વાર પાક બળી જાય છે અથવા પાક ઓછો ઉતરે છે કૃત્રિમ ખાતરની અસરથી જમીન પ્રદૂષિત થાય છે તથા જમીનમાં રહેલા ઉપયોગી સૂક્ષ્મજીવો નાશ પામે છે પરિણામે જમીનમાં સેન્દ્રિય પદાર્થોનું પ્રમાણ ઘટવાથી જમીનની ફળદ્રુપતા ઘટે છે તેથી કૃત્રિમ ખાતરનો ઉપયોગ ઘટાડવો જોઈએ સાતમા પ્રશ્ન છે તફાવતના બે મુદ્દા લખો એમાં પેલો તફાવત છે કુદરતી ખાતર કૃત્રિમ ખાતર તો પહેલો મુદ્દો લખી શકીએ કુદરતી ખાતરના કે વનસ્પતિના પ્રાણીઓના અવશેષોના વિઘટનથી બને છે કૃત્રિમ ખાતરમાં તો કે કારખાનામાં રાસાયણિક પ્રક્રિયાથી બનાવવામાં આવે છે કુદરતી ખાતરમાં બીજું તેના ઉપયોગથી જમીનનું ભૌતિક બંધારણ સુધરે છે કૃત્રિમ ખાતરમાં બીજું તેના ઉપયોગથી લાંબા ગાળે જમીનનું ભૌતિક બંધારણ છે એ બગડે છે પછી બીજું આવે છે ટપક પદ્ધતિને ફુવારા પદ્ધતિ તો ટપક પદ્ધતિમાં પહેલું લખી શકે કે આ પદ્ધતિ વડે સિંચાઈ કરવાથી પાણીનો વ્યય સૌથી ઓછો થાય છે ફુવારા પદ્ધતિમાં પહેલું લખી શકે કે આ પદ્ધતિ વડે ટપક સિંચાઈ પદ્ધતિ કરતાં પાણીનો વ્યય છે જરા વધુ થાય છે પછી ટપક પદ્ધતિમાં બીજું આ પદ્ધતિમાં છોડને પાણી મળતું હોવાથી બાકીની જમીન કોરી રહે છે આથી નીંદણ ઉત્પન્ન થતું નથી ફુવારા પદ્ધતિમાં બીજું આ પદ્ધતિમાં છોડને અને તેની આસપાસની જમીનને પાણી મળતું હોવાથી નીંદણ ઊગી નીકળે છે પ્રશ્ન આઠમાં છે વર્ગીકરણ કરો જેમાં પહેલું છે નીચેનાનું રવિ પાક અને ખરીફ પાકમાં વર્ગીકરણ કરો બરાબર મગફળી ઘઉં રાય મકાઈ ડાંગર ચણા સોયાબીનને વટાણા તો રવિ પાકમાં આવશે ઘઉં રાય ચણાને વટાણા ખરીફ પાકમાં આવશે મગફળી મકાઈ ડાંગર ને સોયાબીન બીજો પ્રશ્ન છે એમાં વર્ગીકરણમાં નીચે આપેલા ખાતરનું કુદરતી ખાતર અને કૃત્રિમ એટલે કે રાસાયણિક ખાતરમાં વર્ગીકરણ કરો જેમાં આપ્યા છે કમ્પોસ્ટ ખાતર યુરિયા છાણિયું ખાતર મગફળીનો ખોળ એમોનિયમ સલ્ફેટ લીલો પડવાશ ડાયમોનિયમ ફોસ્ફેટ ડીએપી એનપીકે ખાતર તો એમાં કુદરતી ખાતરમાં લખી શકીએ કમ્પોસ્ટ ખાતર છાણિયું ખાતર મગફળીનો ખોળ લીલો પડવાશ કૃત્રિમ એટલે કે રાસાયણિક ખાતરમાં લખી શકીએ યુરિયા એમોનિયમ સલ્ફેટ ડાય એમોનિયમ ફોસ્ફેટ ડીએપી ને એનપીકે ખાતર નવમો પ્રશ્ન છે નીચેના વિધાનોમાંથી ખરા વિધાન સામે સાચા નહીં અને ખોટા વિધાન સામે ખોટાની નિશાની કરો પહેલું છે ડાંગર ખરીફ પાક છે તો એમાં સાચું બીજું ચણા રવિ પાક છે એમાં આવશે સાચું ત્રીજું વાવણી અને સિંચાઈ માટે ખેતરને સમતળ કરવું આવશ્યક છે એમાં આવશે સાચું ચોથું થ્રેસર નીંદણને દૂર કરવા અને જમીનને પોચી કરવા માટે વપરાય છે એના જવાબ આવશે ખોટું પાંચમું વાવણી પહેલાં ખેડૂત સારી ગુણવત્તાવાળા બીજની પસંદગી કરે છે એમાં આવશે સાચું છઠ્ઠું કૃત્રિમ ખાતરના ઉપયોગથી જમીનના બંધારણમાં તેમજ જળ સંગ્રહ ક્ષમતામાં વધારો થાય છે એમાં આવશે ખોટું પ્રશ્ન દસમો છે ખાલી જગ્યા પૂરો એમાં પહેલું છે એક સ્થાન પર એક જ પ્રકારના મોટી માત્રામાં ઉછેરવામાં આવતા છોડને ખાલી જગ્યા કહે છે તેના જવાબમાં આવશે પાક કહેવાય છે બીજું છે ક્ષતિગ્રસ્ત બીજ પાણીની સપાટી પર ખાલી જગ્યા લાગશે તો તરવા લાગશે ત્રીજું છે પાક ઉગાડવા માટે પર્યાપ્ત સૂર્યનો પ્રકાશ તેમજ જમીનમાંથી ખાલી જગ્યા તથા ખાલી જગ્યા આવશ્યક છે તો જમીનમાંથી પાણી તથા પોષક દ્રવ્યો અથવા તો પોષક તત્વો આવશ્યક છે ચોથું છે રવિ પાકનો સમયગાળો સામાન્ય રીતે ખાલી જગ્યા હોય છે શું હોય છે સમયગાળો તો એનો ઓક્ટોમ્બરથી માર્ચ સુધીનો હોય છે પાંચમું છે જે પાકને વરસાદની ઋતુમાં રોપવામાં આવે છે તેને ખાલી જગ્યા પાક કહે છે કયો પાક કહેવાય ખરીફ પાક છઠ્ઠું ખાલી જગ્યાને વધારે માત્રામાં પાણી જોઈતું હોવાથી તે પાકને માત્ર ચોમાસામાં જ ઉછેરવામાં આવે છે તો ડાંગર ડાંગરને વધારે માત્રામાં પાણી જોઈ છે ચોખા ડાંગર એટલે સાતમું છે માટીને ઉપર નીચેને પોચી કરવાની ક્રિયાને ખાલી જગ્યા કહે છે શું કહેવાય ખેડાણ આઠમું આજના સમયમાં ખેતરની ખેડ ટ્રેક્ટર દ્વારા સંચાલિત ખાલી જગ્યા વડે કરવામાં આવે શેના વડે કરવામાં આવે દાંતી વડે કરવામાં આવે નવમું ખેતરની જમીનને સમતળ કરવા માટે ઉપયોગમાં લેવાતું સાધન ખાલી જગ્યા છે ક્યુ સાધન આવે છે સમાર દસમું લાકડાના હળમાં લોખંડની મજબૂત ત્રિકોણાકાર પટ્ટી હોય છે જેને ખાલી જગ્યા કહે છે એને શું કહેવાય ફાલ કહેવાય અગિયારમું પાકને સમયાંતરે પાણી પૂરું પાડવાની ક્રિયાને ખાલી જગ્યા કહે છે તો એના જવાબમાં આવશે સિંચાઈ બારમું અનાજના કણસલામાંથી દાણા છૂટા પાડવાની ક્રિયાને ખાલી જગ્યા કહે છે એને કહેવાય થ્રેસિંગ પ્રશ્ન અગિયારમાં છે જોડકા જોડવાના છે એ વિભાગની સામે બી વિભાગ જોતા જવાના અને જવાબ લખતો જવાનો ખરીફ પાક ખરીફ પાકમાં આવશે ડાંગ અને મકાઈ એટલે પહેલામાં આવશે બી પછી રવિ પાક રવિ પાકમાં આવશે ઘઉં ચણા વટાણા બીજામાં આવશે ડી પછી રાસાયણિક ખાતર તો એમાં આવશે યુરિયા અને સુપર ફોસ્ફેટ તો ત્રીજામાં આવશે ઈ પછી કુદરતી ખાતર તો એમાં આવશે છાણિયું ખાતર તો ચોથામાં આવશે સી પછી બીજું જોડકું છે એમાં વિભાગ્ય અને વિભાગ બી જોતા જઈએ નીંદણ નીંદણમાં આવશે ખુરપી પહેલામાં ડી લણણી કરવા માટે દાંતરડું તો બીજામાં એ સિંચાઈ માટે રહેંટનો ઉપયોગ થાય તો પહેલાં તો ત્રીજામાં ઈ પછી વાવણી માટે સીડ્રીલનો ઉપયોગ થાય તો ચોથામાં સી ત્યાર પછી પ્રશ્ન બારમો છે નીચેના પ્રશ્નોના મુદ્દાસર ઉત્તર લખો પહેલો પ્રશ્ન છે સિંચાઈ એટલે શું પાણી બચાવતી સિંચાઈની બે પદ્ધતિઓનું વર્ણન કરો તેનો જવાબ લખી શકીએ કે સમયાંતરે ખેતરમાં પાકને પાણી પૂરું પાડવાની ક્રિયાને સિંચાઈ કહે છે સિંચાઈનો સમય અને માત્રા દરેક પાક જમીન અને ઋતુ મુજબ જુદા જુદા હોય સિંચાઈની પરંપરાગત રીતોમાં પાણી વધુ પ્રમાણમાં વપરાય છે તેમજ કેટલોક વ્યય પણ થાય છે આધુનિક સિંચાઈ પદ્ધતિઓ વડે પાણીનો બચાવ કરી શકાય છે પાણી બચાવતી સિંચાઈની બે પદ્ધતિઓ છે પેલું ફુવારા પદ્ધતિ અને બીજું ટપક પદ્ધતિ ફુવારા પદ્ધતિની વાત કરીએ પાણીનો કરકસરપૂર્વક ઉપયોગ કરવા આ પદ્ધતિ વપરાય છે તેનો ઉપયોગ અસમતલ ભૂમિમાં સિંચાઈ કરવા થાય છે ફુવારા પદ્ધતિમાં ખેતરમાં મુખ્ય પાઇપ સાથે બીજી નાની પાઇપો જોડી થોડા થોડા અંતરે ફુવારા જોડવામાં આવે છે ઊંચી ટાંકી અથવા પંપ દ્વારા મુખ્ય પાઇપમાં દબાણપૂર્વક પાણી પસાર કરવામાં આવે છે જેથી ફુવારા મારફતે વરસાદની જેમ પાણી પાકને મળી રહે છે પાણી દ્વારા પોષક તત્વો તેમજ જંતુનાશકોનો છંટકાવ પણ આ પદ્ધતિથી કરી શકાય છે આ પદ્ધતિથી માનવશ્રમની તેમજ પાણીની બચત થઈ શકે છે તે રેતાળ જમીન માટે ખૂબ ઉપયોગી છે પછી આવે છે ટપક પદ્ધતિ છોડને ટીપે ટીપે પાણી પૂરું પાડવાની પદ્ધતિને ટપક પદ્ધતિ કહે છે તેમાં એક ઊંચી ટાંકીમાં ભરેલું પાણી અથવા પંપ દ્વારા દબાણ આપીને મુખ્ય પાઇપ દ્વારા ખેતરમાં લાવવામાં આવે છે મુખ્ય પાઇપને શાખાઓ અને ઉપશાખાઓ પાડી પાઇપને નિયત અંતરે પાણી જવા માટે ડ્રોપર લગાડેલા હોય છે ડ્રોપર બહુ થોડા પ્રમાણમાં પાણી બહાર જવા દે છે જે છોડના મૂળ પાસે ટપકે છે આ પદ્ધતિ પાણીની અછતવાળા પ્રદેશોમાં આશીર્વાદરૂપ છે ફળ આપતી વનસ્પતિના બગીચા તેમજ વૃક્ષોને પાણી આપવાની આ સર્વોત્તમ પદ્ધતિ છે પછી બીજો મુદ્દા સર ઉત્તર છે ટૂંક નોંધ લખો લણણી તો લણણી વિશે ટૂંક નોંધ લખવાની છે કાપણી એટલે લણણી તો જવાબ લખી શકીએ કે પાક જ્યારે પૂર્ણ પરિપક્વ થઈ જાય ત્યારે તેને કાપવાની ક્રિયાને લણણી કહે છે લણણી એક અગત્યનું કામ છે લણણી દરમિયાન છોડને જમીનની નજીકના અંતરેથી કાપી લેવામાં આવે છે અથવા છોડને ખેંચીને ઉખાડી લેવાય છે અનાજ પાકને પરિપક્વ થતાં ત્રણથી ચાર મહિના લાગે છે આપણા દેશમાં દાંતરડાની મદદથી હાથ વડે લણણી કરવામાં આવે છે હાલમાં લણણી માટેના મશીનનો ઉપયોગ કરવામાં આવે છે જેને હાર્વેસ્ટર કહે છે લણણી કર્યા પછી છોડને સૂકવવા દેવામાં આવે છે પછી છોડના કણસલામાંથી દાણા છૂટા કરવાના હોય છે તેને માટે જુદી જુદી રીતો છે બરાબર ફોતરામાંથી દાણા છૂટા કરવાની જુદી જુદી રીતો છે ડાંગરને થ્રેસિંગ ક્રિયા વડે દાણા છૂટા પાડવામાં આવે છે થ્રેસર દ્વારા આ માટે ડાંગરને પાટિયા પર ઝૂડવામાં આવે છે આથી ડાંગર છે એ છૂટા પડે છે કણસલામાંથી અનંત છૂટું કરવાની આ રીતને થ્રેસિંગ કહે છે આ માટે યાંત્રિક સાધન થ્રેસર વપરાય છે થ્રેસર છે એ યંત્ર છે લણણી કરવા અને થ્રેસિંગ એમ બંને ક્રિયાઓ કરવા માટે કમ્બાઈન મશીન છે એ વપરાય છે બેની ભેગી ક્રિયા થાય બરાબર કાપણી થતી જાય લહણી થતી જાય અને દાણા છૂટા પાડતા જાય એટલે કે કાપણી એટલે કે લહણી ને થ્રેસિંગ એ બંને ક્રિયા છે કમ્બાઇન મશીનથી થાય ચલો ત્યાર પછી પ્રવૃત્તિઓ આવે છે જેમાં પહેલી પ્રવૃત્તિ છે બીજમાંથી ક્ષતિયુક્ત બીજ અલગ કરવા ક્ષતિયુક્ત એટલે ખામીવાળા બીજ છે એને અલગ કરવાના છે સાધન સામગ્રીમાં આવશે ઘઉંના દાણા એટલે કે બીજ બીકર ને પાણી પદ્ધતિમાં આવશે એક બીકર લઈને તેને પાણીથી અડધું ભરી દો તેમાં એક મુઠ્ઠી ભરીને ઘઉંના દાણા નાખો અને તેને બરાબર હલાવો કેટલોક સમય સુધી રાહ જુઓ હવે આવે છે તમારો અવલોકન નોંધો અને નિર્ણય તારવો તો અવલોકનમાં લખી શકીએ કે થોડા બીજ પાણી પર તરતા જોવા મળે છે અને નિર્ણયમાં લખી શકીએ કે ક્ષતિયુક્ત એટલે કે ખામીવાળા બીજ પાણી પર તરે છે સારા બીજ પાણીમાં ડૂબે છે બીજી પ્રવૃત્તિ આવે છે પાકની સારી વૃદ્ધિ થવા માટે કુદરતી ખાતર અને કૃત્રિમ ખાતર જરૂરી છે તે દર્શાવવું તો સાધન સામગ્રીમાં લખી શકીએ ત્રણ પાત્રો માટી છાણિયું ખાતર કૃત્રિમ ખાતર પાણી મગ અથવા ચણાના દાણા આકૃતિ જોઈ શકો છો ત્રણ બરાબર પાત્રો લીધા છે એબીસી બીસી એમની અંદર છોડ છે ઉગાડેલા છે તો એના માટે મગ અથવા ચણાના દાણા લેવાના છે તો પદ્ધતિમાં લખી શકીએ કે મગ અથવા ચણાના દાણા લઈને તેને અંકુરિત કરો તેમાંથી એક જ આકારના સરખા પ્રાંકુરને પસંદ કરો હવે ત્રણ પાત્ર લો તેના પર એ બી અને સી નિશાની કરો પાત્ર એમાં થોડીક માટી લઈને તેમાં થોડુંક છાણિયું ખાતર ભેળવો એટલે કે કુદરતી ખાતર છાણિયું છે પાત્ર બીમાં સમાન માત્રામાં માટી લઈને તેમાં થોડુંક યુરિયા ઉમેરો યુરિયા છે રાસાયણિક ખાતર છે પાત્ર સીમાં થોડીક માટી લઈને કાંઈ પણ ઉમેર્યા વગર રહેવા દો બરાબર કાંઈ ઉમેરેલ નથી ખાલી માટી નાખી સીની અંદર હવે ત્રણેય પાત્રમાં સમાન માત્રામાં પાણી ઉમેરીને પ્રાંકુરને રોપી દો ત્રણેયને સરખા પા મા માત્રામાં સરખા મૂલ્યમાં પાણી રેડી દેવાનું તણેય છોડ રોપી દેવાના તેમને સુરક્ષિત સ્થાન પર મૂકી દો સાતથી દસ દિવસ પછી તેમની વૃદ્ધિનો અભ્યાસ કરો અઠવાડિયા દસ દિવસ પછી એની વૃદ્ધિ કેટલી થઈ જોવાની તો અવલોકન કરતાં જણાશે એટલે અવલોકનમાં લખી શકો કે પાત્ર બીના છોડની વૃદ્ધિ સૌથી વધારે છે પા પછી પાત્ર એના છોડની વૃદ્ધિ અને પછી પાત્ર સીના છોડની વૃદ્ધિ સૌથી સાવ ઓછી છે એમ તો નિર્ણયમાં લખી શકીએ કે પાક પાકની વૃદ્ધિ માટે કુદરતી ખાતર તથા કૃત્રિમ ખાતર છે એ જરૂરી છે એમાં કૃત્રિમ ખાતરની વૃદ્ધિ સૌથી વધારે થઈ બી પાત્રમાં એ પાત્રની અંદર કુદરતી ખાતર હતું એટલે એની વૃદ્ધિ કુદર થોડી કૃત્રિમ કરતાં ઓછી થઈ પણ વૃદ્ધિ થઈ છે અને સીની અંદર સાવ ઓછી વૃદ્ધિ થઈ એટલે કીધું નિર્ણયમાં કે પાકની વૃદ્ધિ માટે કુદરતી ખાતર તથા કૃત્રિમ ખાતર જરૂરી છે ત્રીજી પ્રવૃત્તિ આવે છે પ્રાણીઓ આપણને ખોરાક તરીકે ઉપયોગી પદાર્થો પૂરા પાડે છે તો ક્રમ ખોરાક અને સ્ત્રોત એટલે કે પ્રાણીનું નામ લખવાનું છે પહેલું દૂધ એમાં આવશે પ્રાણીના નામમાં ગાય ભેંસ બકરી ઊંટડી બીજું માંસ એમાં આવશે બકરી ગાય મરઘી ત્રીજું ઈંડા એમાં આવશે મરઘી બતક ચોથું માછલી એમાં આવશે વિવિધ પ્રકારની માછલીઓ નિર્ણયમાં લખી શકીએ વનસ્પતિઓની જેમ પ્રાણીઓ પણ આપણી ખોરાકની જરૂરિયાત પૂરી પાડે છે તો આ હતા અલગ અલગ આ પ્રશ્નોના જવાબો બરાબર સ્વાધ્યપોથીને લગતા આ પ્રશ્નોના જવાબો ગમ્યા હોય તો વિડિયો જરૂરથી લાઇક કરજો કોમેન્ટ કરજો અને તમારા મિત્રોને પણ વિડીયો જરૂરથી શેર કરજો સાથે જે નવા વિદ્યાર્થીઓ છે ચેનલને સબસ્ક્રાઈબ ન કરી લીધો તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને બે લાયકન પર ક્લિક કરી દેજો જેથી કરી નવા નવા જેટલા વિડીયોસ મુકાય છે એની નોટિફિકેશન દ્વારા સૌપ્રથમ તમને જાણ થતી રહેશે આવા બીજા ઘણા બધા વિડીયો છે સ્વાદેપોથી એ પણ મુકાઈ ગયા છે એ ન જોયેલા હોય તો એ પણ જોઈ લેજો સ્વાદે પિત્રોને પ્લેલિસ્ટ છે એની અંદર ઘણા બધા બીજા વિડીયોઝ પણ છે ફરી પાછા નવા વિડીયો સાથે મળીશું ત્યાં સુધી ન જોયેલા વિડીયોઝ જોઈ લો તમારી કાળજી રાખજો થેન્ક યુ વેરી મચ એન્ડ ટેક કેર